આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગુજરાત આપણું ગરવી ગુજરાત દરેક દિશામાં અવ્વલ આવે એ ગુજરાત રોકેટ ગતિથી આગળ વધે એ ગુજરાત ગૌરવપૂર્ણ ઇતિહાસની ગાથા એ ગુજરાત અનેક સંસ્કૃતિ અને અવસરોની ધરા એ ગુજરાત અને આ મહાન ધરાનું એક અભિન્ન અંગ એટલે અસાંજો કચ્છ અમર કળા સમૃદ્ધ સંસ્કૃતિ તીવ્ર દ્રઢતા અને ગુજરાતની શાન એવી છે આપણા કચ્છની પહેચાન કહેવાય છે કે કચ્છ એટલે ગુજરાતનું ગૌરવ કુદરતના ચમત્કાર જેવા સફેદ રણથી લઈને અનેક છુપાયેલા રત્નોની ભૂમિ એટલે કચ્છ આવા જ અનેક રત્નોમાંથી એક કચ્છની ધરતીનો અમૂલ્ય ને અડક ટુકડો છે ભુજ ભુજંગદેવના નામે પોતાની ઓળખ પામેલું આ શહેર જ્યાં પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સંગમ છે આખી દુનિયામાં જ્યારે લોકો ટ્રેડિશનલ વુડક્રાફ્ટ હેન્ડીક્રાફ્ટ અને રોગન આર્ટ જેવી કળાના વખાણ કરતા હોય છે ત્યારે તેમને ખબર નથી હોતી કે આ કોઈ મશીનથી બનાવેલ શોપીસ નથી પણ પેઢી દર પેઢીથી પસાર થતી ભુજની અનમોલ કળા છે ભુજમાં જોવા જેવી અનેક જગ્યાઓ છે ભુજનો શાહી પ્રાગમહેલ ભક્તિથી ભરપૂર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આઝાદીનો સંઘર્ષ દર્શાવતું વંદે માતરમ મેમોરિયલ કે ભુજની આંખ જેવો ભુજિયો ડુંગર દરેક જગ્યા તમારા માટે એક અદ્ભુત અને અકલ્પનીય અનુભવ લઈ આવે છે આવી જ એક અતુલ્ય રચનાએ આકાર લીધો છે ભુજની જમીન પર જ્યાં વીતેલો સમય હાથ પકડે છે સમૃદ્ધ વર્તમાનનો એવી જગ્યા જ્યાં વીતેલા સમયને યાદ કરીને આંખોથી નીર વહે છે પણ વર્તમાન જોઈ હૃદયમાં ગર્વની લાગણીનો અનુભવ થાય છે પધારો સ્વાગત છે તમારું આપણા ભારત દેશની એક નવી અજાયબીમાં સ્મૃતિવનમાં સ્મૃતિવન યાદ અપાવે છે વર્ષ 2001ની જ્યારે વિનાશકારી ભૂકંપથી ભુજની આત્મા કંપી ઉઠી હતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ શરૂ કર્યો ત્યારે ભૂકંપથી થયેલું વ્યાપક નુકસાન તેમના માટે એક મોટો પડકાર હતો પણ આફતને અવસરમાં બદલે એનું નામ નરેન્દ્રભાઈ મોદી એમણે તે સમયે કચ્છના પુનર્નિર્માણ અને પુનઃવિકાસનો સંકલ્પ કર્યો કચ્છનું વર્તમાન એમના સંકલ્પ અને અવિરત પુરુષાર્થનું જ ફળદાયી પરિણામ છે તો આવો તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભવ્ય સ્મૃતિવનની મુલાકાત લઈએ સ્મૃતિવન એટલે સ્મૃતિઓનું વન અહીંયા સ્મારકમાં 50 ચેકડેમ છે અસંખ્ય વૃક્ષોનું વન છે તેમજ ડુંગર પર આબેહૂબ સન પોઈન્ટ આવેલું છે જ્યારે બીજી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવ્ય મ્યુઝિયમ છે સરસ મજાની વાત તો એ છે કે અહીંયા આવેલો 1.1 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ આખા સ્મૃતિવનને વીજળી પૂરી પાડે છે 470 એકરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું સ્મૃતિવન એ આપણા ભારત દેશનું સૌથી મોટું સ્મારક અને મ્યુઝિયમ છે સ્મૃતિવન સ્મારકમાં 4.50 લાખથી પણ વધુ વૃક્ષોથી બનેલું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ છે જે ભુજ શહેર માટે ફેફસા તરીકે કામ કરે છે આ વિશાળ સ્મારકમાં 50 ચેકડેમ જળાશયો બનાવાયા છે
તે સમયે આવેલા વિનાશક ભૂકંપથી જેઓનું દુઃખદ અવસાન થયું હતું એવા 12,932 લોકોની નેમ પ્લેટ આ ચેકડેમમાં રાખવામાં આવી છે. ચેકડેમના નિર્માણનું એવું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું કે જેથી તેની આસપાસના પાણીના સ્તર ઉપર આવે અને આ અસંખ્ય વૃક્ષોને એક નવું જીવન મળે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 28 ઓગસ્ટ 2022 ના રોજ સ્મૃતિવનનું ઉદ્ઘાટન કર્યું. કચ્છ કે લોકો ને, ભુજ કે લોકો કી પૂજાઓ ને ઇસ પૂરે ક્ષેત્ર કા કાયાકલ્પ કરકે દિખાયા. કચ્છ કા કાયાકલ્પ ભારત હી નહીં બલ્કિ પૂરે વિશ્વ કે બડે શિક્ષા સંસ્થાનો કે લિયે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે લિયે એક રિસર્ચ કા વિષય હૈ. ઉદ્ઘાટન પછી દેશ વિદેશના ઘણા મહાનુભાવોએ અભવ્ય સ્મૃતિવન મ્યુઝિયમ અને સ્મારકની મુલાકાત લીધી છે. વાત કરીએ સ્મૃતિવન સ્મારકમાં ભુજિયો ડંગર પર આવેલા સન પોઈન્ટની, જેને અહીં આવેલા દરેક પર્યટકો વખાણે છે. સન પોઈન્ટ નવનિર્મિત ભુજની સાક્ષી છે. ફરીથી વિકાસ પામેલા ભુજ શહેરની સુંદરતાને અહીં આબેહૂબ જોઈ શકાય છે, તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્તના રમણીય દ્રશ્યો આ સ્થળની ખાસિયત છે. અહીં આવેલું સન ડાયલ તેમજ ઇકો પોઈન્ટ પણ એક અચરજ સમાન છે. સન પોઈન્ટ પર જવા માટે અહીં જે વોકવે છે તેની બંને બાજુ મિયાવાકી ફોરેસ્ટ છે. આ વોકવે પર ચાલતા ચાલતા આખરે ડુંગરના શિખર પર આવેલ સન પોઈન્ટ સુધી પહોંચીને આખા ભુજ શહેરનો અદ્ભુત નજારો જોવાની મજા કંઈક અલગ જ છે. ભુજના લોકો માટે તો સન પોઈન્ટ એક વોકિંગ પોઈન્ટ સમાન બની ગયું છે. વાત કરીએ સ્મૃતિવન મ્યુઝિયમની, તો મ્યુઝિયમની વાસ્તવિક મજા તો તેની અલગ અલગ ગેલેરીઝમાં છે. મ્યુઝિયમનો દરેક ભાગ એક વધુ સારા ભવિષ્યની આશા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્મૃતિવન મ્યુઝિયમ પુનર્જન્મ, પુનઃશોધ, પુનઃસ્થાપિત, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃપ્રાપ્તિ અને નવીકરણ એમ 7 ગેલેરીઝમાં ફેલાયેલું છે. પૃથ્વીની ઉત્ક્રાંતિથી લઈને ગુજરાત રાજ્યની ભૂગોળ, અવારનવાર બનતી વિવિધ કુદરતી ઘટનાઓ, વર્ષ 2001ના કચ્છ ભૂકંપ પછીના પરિણામો તેમજ ગુજરાતના પુનઃનિર્માણની સાહસ કથા અને સફળતાની ગાથાથી લઈને છેવટે તમામ પીડિતોને ડિજિટલ શ્રદ્ધાંજલિ આપવા સુધીની આ સફર ક્યારેક આશ્ચર્ય કરાવશે, તો ક્યારેક વિજ્ઞાન સમજાવશે, તો ક્યારેક ભાવનાત્મક બની જશે. આ મ્યુઝિયમની એક ખાસિયત એ પણ છે કે મ્યુઝિયમની ગેલેરીના દરેક ભાગમાં રહેલા ગાઈડ મુલાકાતીઓને યોગ્ય માર્ગદર્શન આપે છે. તો આવો આ ભવ્ય મ્યુઝિયમની એક મુલાકાત લઈએ. નમસ્કાર, પુનર્જન્મ બ્લોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ પુનર્જન્મ બ્લોક છે. આ બ્લોકની અંદર આપણે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પૃથ્વી પર જીવન કઈ રીતે શક્ય બન્યું અને સિંધુ ઘાટી સભ્યતા વિશેની માહિતી આપણે આ બ્લોકની અંદર મેળવીશું. પૃથ્વી પર થતા મોટા પાયે વિશાળ દ્રશ્યોમાં ફેરફારો અહીં દર્શાવ્યા છે. અહીં 4 વિન્ડોઝની અંદર સૌથી પહેલા અમે પૃથ્વીનું જે કેન્દ્ર છે એનું તાપમાન કેટલું છે એ દર્શાવ્યું છે. ત્યારબાદ પૃથ્વીની સૌથી ઊંચી અને સૌથી નીચી જગ્યા, જેમ કે ઊંચી જગ્યા છે માઉન્ટ એવરેસ્ટ અને નીચી જગ્યા છે મેરિયાના ટ્રેન્ચ. ત્યારબાદ માનવ દ્વારા બનાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ઊંડો બોરહોલ દર્શાવે કે જે રશિયાની અંદર છે. લાસ્ટમાં ફોસિલ કઈ રીતે બને છે એનો એક મોડલ બતાવ્યું. અહીંયા કને પૃથ્વીની અલગ અલગ લેયર્સ દર્શાવી છે. સૌથી ઉપરનો ભાગ છે જે ક્રસ્ટ છે, જેના ઉપર આપણે બધા રહીએ છીએ. આ છે મેન્ટલ, આ છે આઉટર કોર અને આ છે ઇનર કોર. અહીં ટેક્ટોનિક પ્લેટ્સની વર્તમાન સીમાઓ દર્શાવી છે. જે પ્લેટો છે આપસમાં વ્યવહાર કરતી હોય છે, જેના કારણે કુદરતી આફતો જે છે એ આવતી હોય છે. એ પ્લેટો આપસમાં કેવો વ્યવહાર કરે છે એ અમે 3 નંબરના મોડલમાં દર્શાવ્યું છે. કોઈ પ્લેટો આવી રીતે દૂર જાય છે તો ખાઈનું નિર્માણ થાય. પ્લેટો જે છે આપસમાં આવીને આવી રીતે ટકરાય છે તો પર્વતનું નિર્માણ થાય. કોઈ પ્લેટો એકબીજાને સમાંતર જાય છે તો ભૂકંપ આવે છે. પૃથ્વી જે છે એક આગનો ઘોડો હતી, પછી કઈ રીતે એની અંદર ચેન્જીસ આવ્યા, પૃથ્વી પર કઈ રીતે જીવન શક્ય બન્યું એનો શોર્ટ વિડીયો અહીં એક દર્શાવ્યો છે.
અહીં આદિમાનવથી માનવ બન્યા ત્યાં સુધીની પૂરી જર્ની દર્શાવી છે. ત્યાં કને એક સેન્સર લગાવવામાં આવ્યું છે, જ્યાંથી આપણે ચાલવાનું સ્ટાર્ટ કરશું એક સેન્સર આપણે ડિટેક્ટ કરશે, આદિમાનવ એક નીકળશે, માનવ બન્યો ત્યાં સુધીની જર્ની અહીં દર્શાવવામાં આવી છે. આદિમાનવથી માનવ બન્યા તો એમની જરૂરિયાતો વધતી ગઈ. સૌ પ્રથમ એમને પોતાની સુરક્ષા માટે હથિયારોની શોધ કરી, ત્યારબાદ એમને ખોરાક સંગ્રહ કરવા માટે માટીના વાસણોની શોધ કરી, ત્યારબાદ એમને કૃષિ અને પશુપાલન કર્યું, પથ્થરની પાકી ઈંટો બનાવી જેનાથી એ લોકોએ પાકા મકાન બનાવ્યા. સિંધુ ઘાટી સભ્યતાના ચાર નગરો અહીં દર્શાવ્યા છે, ધોળાવીરા, લોથલ, સુરકોટડા અને બગસરા, જે અહીં મોડલ દ્વારા અને પ્રોજેક્શન દ્વારા દર્શાવવામાં આવ્યા છે. પૃથ્વીની ઉત્ક્રાંતિ અને સમગ્ર માનવજાતની ઉત્પત્તિથી લઈને કચ્છના સમૃદ્ધ વિસ્તાર અને વેપાર સુધી ગેલેરી વન એક ઉત્તમ ઉદાહરણ છે. આ પુનઃપ્રાપ્તિ બ્લોક છે. આ બ્લોકની અંદર આપણે કુદરતી જે આપદાઓ આવે છે એના પાછળના કારણો શું છે અને કઈ રીતે એ આવે છે એના વિશેની માહિતી આ બ્લોકની અંદર આપણે મેળવીશું. ગુજરાતની અંદર જે કુદરતી આપદાઓ આવે છે અહીં કાઇનેટિક બ્લોક મેપ દ્વારા દર્શાવી છે, તેમજ પ્રાકૃતિક સ્ત્રોતો જેમ કે જંગલો, દરિયા કિનારાઓ, નદીઓ અને પહાડો વિશેની જાણકારી કાઇનેટિક બ્લોક મેપ દ્વારા અહીં દર્શાવવામાં આવી છે. અહીં નેચરલ ફોર્સ વિશે દર્શાવ્યું છે, જેમ કે ત્રણ પથ્થર અહીં રાખવામાં આવ્યા છે. એક પથ્થર પર લગાતાર પાણીનું પ્રેશર રાખવામાં આવ્યું છે, એક પથ્થર પર હવાનું પ્રેશર અને એક પથ્થર પર વાઇબ્રેશન એટલે કંપનનું પ્રેશર. લોંગ ટાઈમ બાદ આ પથ્થરમાં શું ફેરફાર આવે છે એ ડિજિટલ પેનલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. જેમ કે લગાતાર પાણીનું પ્રેશર રાખવાથી 40-60 વર્ષ બાદ આ પથ્થરની સ્થિતિ આવી થઈ જશે, બે અલગ અલગ ટુકડા થઈ જશે. કુદરતી જે આપદાઓ છે જેમ કે ભૂકંપ છે, પૂર છે, ચક્રવાત છે, એ કેવી રીતે આવે છે એ અહીં ત્રણ મોડલ દર્શાવ્યા છે. મોડલની બાજુમાં આવેલા બટનને તમે દબાવી અને તમે જોઈ શકો છો. અહીં કચ્છનું રણ અને બની પ્રદેશ વિશે દર્શાવ્યું છે. કઈ ઋતુની અંદર કયા પશુ પક્ષી અવર જવર કરે છે, ત્યાંનું વાતાવરણ કેવું છે તમે અહીં સિલેક્ટ કરીને જોઈ શકો. અઢારસો 1819ની અંદર એક પ્રચંડ ભૂકંપ આવ્યો જેના કારણે જમીનનો એક ભાગ ઉપર આવી ગયો. કચ્છની અંદર જે નારા નદી વહેતી હતી સિંધ તરફ ચાલી ગઈ, એટલે ત્યાંના લોકોએ એવું માન્યું આ મીઠું પાણી અમને અલ્લાએ આપ્યું છે, એટલે એ બંધનું નામ અલ્લાબંધ રાખ્યું. અલ્લાબંધનું નિર્માણ કઈ રીતે થયું જે પ્રોજેક્શનના માધ્યમથી આગળ આપણે જોઈશું. કચ્છની અંદર જે છે એ કુદરતી આપદાઓ વધારે આવે છે, એટલે કચ્છના જે લોકો છે એ ભૂંગાની અંદર રહેવાનું વધારે પસંદ કરતા હતા. એટલે એ સમયે લોકો આવો એક ભૂંગો બનાવતા હતા, જે ભૂંગો માટી, ઘાસ, લાકડી અને ગોબર દ્વારા બનાવવામાં આવતો હતો. એટલે કોઈ પણ કુદરતી આપદા આવે એટલે એની અંદર જાનહાનિ બહુ ઓછી થાય, કેમ કે એની જે છત જે છે એ ઘાસથી બનેલી હતી. ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ તેમજ કચ્છના રણ અને બન્ની પ્રદેશમાં આવતા મોસમી ફેરફારો અને કચ્છના લોકો દ્વારા રહેવા માટે બનાવાતા ભૂંગાની રસપ્રદ સફર છે. પુનઃસ્થાપના બ્લોક છે. આ બ્લોકની અંદર 2001 ભૂકંપની અંદર જે વિનાશ થયો એના દ્રશ્યો, ત્યારબાદ રેસ્ક્યુ ટીમ દ્વારા કેવી રીતે લોકોને બચાવવામાં આવ્યા, રાહત કાર્ય અને બચાવ કાર્ય જે કરવામાં આવ્યા એના વિશેની માહિતી આ બ્લોકની અંદર દર્શાવવામાં આવી છે. ભૂકંપ બાદની કેવી સ્થિતિ હતી અહીં દર્શાવી છે, તમે જોઈ શકો છો. હોલોગ્રામના માધ્યમથી મહિલા એક મદદ માંગી રહી છે. પાછળની સાઈડ એક ટી સ્ટોલ દર્શાવી છે જેની અંદર એક મોટી ઉંમરના કાકા છે એ મદદ માંગી રહ્યા છે, જે તમે જોઈ શકો. ની અંદર જે ભૂકંપ આવ્યો 7.6ની તીવ્રતાનો ભૂકંપ હતો, એ ભૂકંપનો અનુભવ તમે અહીં ટેબલ પર હાથ રાખી 7.6ની તીવ્રતાના કંપનનો અનુભવ કરી શકો છો. એ ભૂકંપ ક્યાં સુધી ફેલાયેલો હતો ભારતની અંદર એની ડિટેલ્સ અહીં દર્શાવવામાં આવી છે. બેક સાઈડ તમે એ સમયના ઓરિજિનલ ફોટોગ્રાફ્સ જોઈ શકો છો કે કેવી હાલત હતી એ ભૂકંપની અંદર લોકો. ભૂકંપ બાદ અસંખ્ય લોકોના ફોન કોલ્સ કંટ્રોલ રૂમની અંદર આવી રહ્યા, કંટ્રોલ રૂમની હાલત કેવી હતી એનો અનુભવ તમે અહીં કરી શકો છો. તે સમયે તબીબી સહાય માટે બસોનો કામ ચલાવ દવાખાના તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો એક મોડલ તમે અહીં જોઈ શકો છો.
એ સમયે ચિતાના લાકડાનો સ્થાનિક જથ્થો જે છે એ ખૂટી પડ્યો હતો, એટલે દેશભરમાંથી લાકડાઓ મંગાવવામાં આવ્યા હતા ટ્રેન દ્વારા, જેનો એક મોડલ અહીં દર્શાવવામાં આવ્યું છે. એ સમયે રેસ્ક્યુ ટીમ દ્વારા કઈ રીતે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યા હતા એનો એક વિડીયો હોલોગ્રામના માધ્યમથી અહીં દર્શાવવામાં આવ્યો છે. ભૂકંપ બાદ લોકો પોતાના પાકા મકાનની અંદર જવા માટે ડરતા હતા. એમને એવો ડર હતો કે ફરીથી ભૂકંપ આવશે અને એમને નુકસાન થશે, એટલે એ લોકો ઘરની બહાર બેસી ભજન કીર્તન કરતા હતા, ભગવાન પાસે એવી પ્રાર્થના કરતા હતા કે આવી કુદરતી આફતો બીજી વાર ના આવે અને એમને નુકસાન ના થાય. ભૂકંપ સમયે બધા લોકો અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. કોઈ એના ઘરે બેઠા હતા, કોઈ મંદિરે દર્શન કરવા ગયા હતા. તો અહીંયા ઘણા બધા મોડલ્સ રાખવામાં આવ્યા છે, તો હરેક મોડલ્સને લગતી એક સ્ટોરી છે. તો કોઈ પણ એક મોડલ તમે ઉપાડી વચ્ચે સેન્ટરમાં મૂકશો તો એને લગતી જે બી સ્ટોરી હશે એનો વિડીયો અહીંયા સ્ક્રીન પર પ્લે થશે. એ સમયના દ્રશ્યો, બચાવ કામગીરીના દ્રશ્યો અને લોકોની આપવીતી દર્શાવતા વિડીયો ખરેખર આ ગેલેરીમાં એ દુઃખદ સમયનું એક ભાવુક વર્ણન છે. આ પુનર્નિર્માણ બ્લોક છે. આ બ્લોકની અંદર 2001 ભૂકંપ બાદ કેવી રીતે અઠવાડિયાની અંદર જ સર્વોચ્ચ સંસ્થાની રચના કરવામાં આવી અને ત્યારબાદ જે પુનર્નિર્માણના કાર્યો કરવામાં આવ્યા એની ડિટેલ્સ આ બ્લોકની અંદર આપવામાં આવી છે. 2001 ભૂકંપ બાદ ગણતરીના દિવસોમાં જ એક મિટિંગ બોલાવવામાં આવી. એ મિટિંગની અંદર જે પણ ચર્ચાઓ થઈ અને જે પણ નિર્ણયો લેવાયા એ અહીં દર્શાવવામાં આવ્યું છે. 2001 ભૂકંપ બાદ અલગ અલગ ક્ષેત્રમાં જે પુનર્નિર્માણના કાર્યો કરવામાં આવ્યા એની ડિટેલ્સ અહીં આપવામાં આવી છે. તો સાઈડમાં લાગેલા પેનલ્સ, ટેબ્લેટ્સ અને પ્રોજેક્શનના માધ્યમથી નીચે ફ્લોર પર પણ એની ડિટેલ્સ આપવામાં આવી છે, જેમ કે એજ્યુકેશન છે, હેલ્થ કેર છે, કયા ક્ષેત્રમાં કેટલા પુનર્નિર્માણના કાર્યો થયો એની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો. અહીં કચ્છના બારી દરવાજોની બહુ જૂની ડિઝાઇન બતાવી છે કે જેની અંદર અહીંયાના લોકો, સંસ્થાઓ, કોઈ ડૉક્ટરો અથવા કારીગરોની સ્ટોરી તમે અહીં વિન્ડોઝની અંદર જોઈ શકો. તો કચ્છ બેઠું થઈ જાય, કચ્છની અંદર બધી ઇન્ડસ્ટ્રીઝ આવશે, કચ્છની અંદર બધા માણસોને રોજગારીની તક મળશે, એટલે વાત. અત્યારનું નવીન અને સશક્ત ભુજ એ તે સમયના પુનઃનિર્માણના સચોટ આયોજનનું જ પરિણામ છે. આ ગેલેરી જોઈને દરેક મુલાકાતીઓ અને ખાસ કરીને ગુજરાતના લોકો એક ગર્વની લાગણી અનુભવે છે. આ પુનર્વિચાર બ્લોક છે. આ બ્લોકની અંદર કુદરતી આપદાઓ આવે એનાથી કઈ રીતે બચવું તે રમતો અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આપત્તિના સમયે અસરગ્રસ્ત લોકોને બચાવવા માટે વિવિધ સાધનોની જરૂર પડે છે, તો એ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એ ટેબ્લેટના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે. અહીં ડિજિટલ પેનલ દ્વારા તમે ઘરે, ઓફિસ અથવા મોલમાં હો ત્યારે કોઈ પણ કુદરતી આફતો આવે તેના સામે કેવા પગલાં લેવા એ રમત દ્વારા દર્શાવવામાં આવ્યું છે. બાળકો હોય કે વૃદ્ધો, આ ગેલેરી દરેક માટે એક રસપ્રદ અનુભવ અપાવે છે. આ ગેલેરીમાં કુદરતી આપદાઓ વિશેની તમારી સૂઝબૂઝને અહીં એક નવી દિશા મળી રહેશે. આ બ્લોકની અંદર એશિયાનો સૌથી મોટો અર્થક્વેક સિમ્યુલેટર છે, જેની અંદર 2001માં જે ભૂકંપ આવ્યો 7.6 ની તીવ્રતા, એ જ ભૂકંપનો અનુભવ અહીં આપણે કરીશું. આખા મ્યુઝિયમમાં આ ગેલેરીને જોવા દરેક મુલાકાતીઓ ખૂબ ઉત્સુક હોય છે. 360 ડિગ્રી પ્રોજેક્શન મેપિંગ દ્વારા કચ્છ ગુજરાતમાં આવેલા વિનાશકારી ભૂકંપનો એક ભાવનાત્મક અનુભવ કરીને બહાર આવતા જ લોકો અહીંના ઇન્ફિનિટી રૂમને જોઈને પણ આશ્ચર્ય પામે છે. અહીં એક વૃક્ષની પ્રતિકૃતિ છે જેની શાખાઓ પર કાગળથી બનાવવામાં આવેલી પાંખડીઓ છે, જેના પર મુલાકાત લીધેલા કેટલાક મહાનુભાવોએ સ્મૃતિમન વિશેના પોતાના અનુભવ લખેલા છે.
આ નવીનીકરણ બ્લોક છે. આ બ્લોકની અંદર 2001 ભૂકંપમાં જે લોકોના દુઃખદ અવસાન થયા હતા એમને અહીં શ્રદ્ધાંજલિ આપીશું. ડિજિટલ જ્યોત પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની સાથે આ ભવ્ય મ્યુઝિયમની સફર અહીં પૂરી થાય છે. આવો જોઈએ મુલાકાતીઓ તેમની આ યાદગાર સફર વિશે શું કહે છે. કચ્છ જિલ્લામાં જ્યારે અમે પ્રથમ વખત પ્રવેશ કર્યો ત્યારે અમને જાણવા મળ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા સ્મૃતિવન નામકનું એક સ્મારક ઊભું લોકાર્પણ કર્યું છે. પણ આજે સ્મૃતિવનમાં મુલાકાત લીધા બાદ મને એવું લાગે છે કે બધા લોકોને એકવાર આ સ્મૃતિવન મેમોરિયલ વિઝિટ કરવું જોઈએ. તો આજ હમકો વો પુરાની યાદ આ ગઈ, દેખા ઓર યે જો બનાયા સ્મૃતિવન, મુજે બહોત હી અચ્છા લગા કે યે એક બનાયા એસે એક યાદગાર કે લિયે બનાયા, તો હમેશા યાદ રહેગી. ઓર મુજે બુલાયા થા યહાં પર સ્મૃતિવન મેં કે આપ આઈએ, આપકી મિસિસ કો શ્રદ્ધાંજલિ દેની હૈ, લેકિન કિસી કારણવશ મેં નહીં આ સકા, તો આજ મેં દેખને આયા થા તો મુજે બહોત અચ્છા. મારા નાનીના ઘરની સામે જ 3 માળનું બિલ્ડિંગ હતું, જેમાં મારા ઘરના 4 લોકો કાટમાળમાં ફસાયા હતા. એમાં મારી એક સિસ્ટરની જે ડેથ બોડી છે એ અમને કમસેકમ 5-6 કલાક પછી મળી હતી, જે એક્સપાયર થઈ ગઈ હતી. દરેક ઝોન વાઇઝ અલગ અલગ જેટલા બી લોકોના મૃત્યુ થયા છે એમના નામ પ્લેટ લગાવીને એમને શ્રદ્ધાંજલિ રૂપે અહીંયા એક યાદગીરી પણ દર્શાવી છે. એ જોઈને હું ખૂબ આનંદિત છું અને મારી સિસ્ટરનું નામ પણ એ જ રીતે અહીંયા તકતીમાં દર્શાવવામાં આવ્યું છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને આપણે ધન્યવાદ કહીશું. સ્મારક અને મ્યુઝિયમ સિવાય સ્મૃતિવન તેની વિવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. અહીંયા તહેવાર ફક્ત એક ખાસ દિવસ તરીકે નહીં પણ એક ઉત્સવની જેમ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. તો કેવી લાગી સ્મૃતિવનની સફર? છે ને અદ્ભુત અને અનોખું? સ્મારકમાં સ્મૃતિઓની વર્ષા હોય કે મ્યુઝિયમની 7 ઉત્કૃષ્ટ ગેલેરીઝ, સન પોઈન્ટ પરથી ભુજનું સુંદર દ્રશ્ય હોય કે અન્ય આધુનિક સુવિધાઓ, સ્મૃતિવન કોઈ પ્રાચીન સંગ્રહાલય નથી પણ આ નવા સમયનું આધુનિક મ્યુઝિયમ છે જે દરેક ક્ષેત્રના લોકોને આકર્ષે છે. સમર્પિત છે તે પીડાને જે મૃત્યુ પામેલા લોકોએ અને એમના પરિવારજનોએ ભોગવી છે. સમર્પિત છે તે હિંમતને જેનાથી તેઓ ઊભા થયા અને ભુજને ફરીથી પહેલાથી પણ વધુ મજબૂત અને અદ્ભુત બનાવ્યું. સમર્પિત છે તે જજ્બાને જેણે આજની તારીખમાં ભુજને દુનિયાભરમાં પ્રખ્યાત કરી દીધું છે. તો આવો અને મંત્રમુગ્ધ થઈ જાઓ આ સુંદર મજાની સ્મૃતિઓના વનમાં અને સાક્ષી બનો ભુજની દિવ્યતાના. ગુજરાત ઉપલબ્ધિની ગાથા ગા.